ગાંધીધામ ખાતે રાય રણછોડજી મંદિર ખાતે ઉજવાતો જન્માષ્ટમીનો મેળો કોરોના મહામારીના કારણે બંધ રખાયો। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું મુખ્ય મથક વડગામ ખાતે દર વર્ષે યોજાતા જન્માષ્ટમીનો મેળો સમગ્ર વિશ્વમાં જ્યારે કોવિડ-19 ની મહામારી ફેલાયેલી છે ત્યારે દેશ અને રાજ્યમાં અનલોક જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્યમાં સારા પ્રસંગો ઉપર રાજ્ય સરકાર શ્રી દ્વારા કોરોના વાયરસ જેવી કપરી મહામારીનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સામાજિક અને ધાર્મિક સ્થળો પર આમ જનતાની વધારે ભીડ ન થાય તે માટે તેમજ આમ જનતાનું આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સરકારશ્રી દ્વારા અનલોક જાહેર કરવામાં આવેલ છે। ત્યારે વડગામ તાલુકામાં પવિત્ર શ્રાવણ માસમાં ઉજવાતા પવિત્ર તહેવારો ઉપર રોક લગાવવામાં આવી છે। ત્યારે વડગામ તાલુકાના મુખ્ય મથક ઉપર વર્ષોથી ઉજવાતા અને રાય રણછોડજી મંદિર ખાતે દર વર્ષે ગોકુલ આઠમના દિવસે હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાન રાય રણછોડજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતી હતી। પરંતુ જ્યારે દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ જેવી કપરી મહામારી હોય ત્યારે આ વખતે સરકારશ્રીના આદેશ મુજબ વડગામ ગ્રામ્ય સચિવાલયના સરપંચ શ્રી ભગવાન સિંહ પી સોલંકી, સભ્યશ્રીઓ અને વડગામ રાય રણછોડ મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા વડગામ તાલુકાની ધર્મપ્રેમી જનતાને અપીલ કરેલ કે કોરોના વાયરસ જેવી કપરી મહામારી હોય ત્યારે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વડગામ ખાતે જન્માષ્ટમીનો મેળો બંધ રાખેલ, જેમાં વડગામ તાલુકાના ધર્મપ્રેમી જનતાએ સાથ અને સહકાર આપતા અને સરકારશ્રીના નિયમોનું પાલન કરેલ તે પણ સરાહનીય છે। વડગામની જનતાએ રાય રણછોડ મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને, માસ્ક પહેરીને તેમજ સેનેટાઇઝ જેવા નિયમોને પાલન કરીને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી। આ ગામમાં વર્ષોથી રાધાકૃષ્ણ મંદિર બન્યું ત્યારથી ગામ લોકો મેળો ભરતા હતા, પણ આજે આખા વિશ્વ કોરોનાની મહામારીના હિસાબે ગામ લોકો અને મંદિરના ટ્રસ્ટીએ માન રાખી અને મેળો બંધ રાખ્યો છે, એટલે આપણે દર્શન કરી અને ઘેર ભેગું થવાનું, ડિસ્ટન્સ રાખવાનું, માસ્ક પહેરવાનું બધું રાખેલું છે।